नमस्ते विद्यार्थी मित्रों, अक्षर शैक्षणिक संकुल ने ऑनलाइन एजुकेशन चैनल में आपनું स्वागत छे। આજે આપણે ધોરણ 10 વિષય છે સમાજ, એમાં છે ચેપ્ટર નંબર 3 કે ઉત્પાદન ઉદ્યોગો। એમાં આપણે ત્રણ પ્રશ્ન જોવાના છે, 7 8 અને 9। કે 7મો પ્રશ્ન છે કે ભારતમાં રસાયણ ઉદ્યોગ વિશે ટૂંકમાં લખો। પછી 8મો પ્રશ્ન છે કે ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો। પછી ક્વેશ્ચન 9 કે ઔદ્યોગિક પ્રદૂષણો વિશે ટૂંકમાં લખો। તો એમાં આપણે જોઈએ કે ભારતના રસાયણ ઉદ્યોગ વિશે ટૂંકમાં લખો કે ભારતના અર્થતંત્રમાં રસાયણ ઉદ્યોગનું મહત્વનું સ્થાન છે। ભારતમાં અકાર્બનિક અને કાર્બનિક એમ બંને પ્રકારના રસાયણ ઉદ્યોગ છે એ ઝડપી વિકસી રહ્યા છે। તો આપણને શું કીધું કે ભારતમાં અકાર્બનિક અને કાર્બનિક એમ બંને પ્રકારના જે રસાયણો છે એનો ઉદ્યોગ છે એ ઝડપથી વિકસી રહ્યો છે। અકાર્બનિક રસાયણોમાં ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એસ, કોસ્ટિક સોડા અને ક્લોરિનનો સમાવેશ થાય છે। આપણને શું કીધું કે અકાર્બનિક જે છે રસાયણો એમાં છે ગંધકનો તેજાબ, પછી નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એસ, પછી કાસ્ટિક સોડા અને ક્લોરિનનો સમાવેશ થાય છે। કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રો રસાયણો એટલે કે પેટ્રોકેમિકલ્સ મુખ્ય છે। પેટ્રો રસાયણનો મુખ્ય જે ઉપયોગ છે એ કૃત્રિમ રેસા, પછી કૃત્રિમ રબર, પ્લાસ્ટિક, રંગ રસાયણ, દવાઓ વગેરે બનાવવા માટે થાય છે। તો જે પેટ્રો રસાયણ છે એનો ઉપયોગ શું થાય છે તો કૃત્રિમ રેસા, પછી કૃત્રિમ રબર, પ્લાસ્ટિક, રંગ રસાયણ, દવાઓ વગેરે બનાવવા માટે થાય છે। અકાર્બનિક રસાયણ છે એ ઉદ્યોગ દેશના ઘણા ભાગોમાં વ્યાપ્ત છે। કે અકાર્બનિક જે રસાયણ છે કે દેશના ઘણા જે ભાગો છે એમાં વ્યાપ્ત છે, કે જ્યારે કાર્બનિક રસાયણ છે એ ઉદ્યોગ, ખનિજ તેલની રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે। તો આપણને શું કીધું કે જે અકાર્બનિક રસાયણ છે એના ઘણો બધો ભાગ છે એ વ્યાપ્ત છે, અને જ્યારે કાર્બનિક રસાયણ છે એ ઉદ્યોગ છે એ ખનિજ તેલની રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રો છે એની નજીક જ જોવા મળે છે। જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસિત દેશોમાં ભારતનું સ્થાન મહત્વનું છે। તો કે જંતુનાશક દવાઓ છે એના ઉત્પાદનમાં જે વિકાસશીલ દેશ છે એમાં ભારતનું સ્થાન ઘણું મહત્વનું છે। રસાયણ ઉદ્યોગમાં દેશમાં ગુજરાતનું સ્થાન સર્વોપરી છે। હવે રસાયણ ઉદ્યોગ છે એમાં પણ આપણે જે ગુજરાત છે એનું સ્થાન છે એ સર્વોપરી છે। ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે છે એ રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે। હવે જે હવે ગુજરાત છે એમાં કયા કયા છે તો કે અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ આ જે છે એ રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે। ત્યારબાદ 8મો પ્રશ્ન છે કે ભારતના સિમેન્ટ ઉદ્યોગ છે એના વિશે ટૂંકમાં માહિતી આપો। કે વિવિધ પ્રકારના મકાનો, સડકો અને બંધોના નિર્માણ માટે સિમેન્ટ જરૂરી છે। તો આપણને ખ્યાલ જ છે કે મકાન બનાવવા, સડક અને જે બંધો છે એના નિર્માણ માટે સિમેન્ટ ઉપયોગી છે। સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારતનો ક્રમ બીજો છે। હવે સિમેન્ટ ઉત્પાદન છે એમાં વિશ્વમાં ચીન છે એ પ્રથમ છે અને ભારતનું સ્થાન છે એ બીજું છે। વિશ્વના સિમેન્ટના કુલ ઉત્પાદનના 6% જેટલું સિમેન્ટનું ઉત્પાદન ભારતમાં થાય છે। હવે વિશ્વમાં જેટલી સિમેન્ટ થાય છે એનું કુલ ઉત્પાદન છે એનું જે 6% જેટલું જે ભાગ છે એ સિમેન્ટ ઉત્પાદન ભારતમાં જ થાય છે। સિમેન્ટ ઉદ્યોગ માટે ચૂનાનો પથ્થર, ચીરોડી, એલ્યુમિનિયા એટલે કે બોક્સાઇડ અને ચીકણી માટી એટલે કે સિલિકા જેવા વજનદાર અને મોટી જગ્યા રોકાતા કાચા માલની જરૂર પડે છે। તો સિમેન્ટ માટે તો કે એ સિમેન્ટ ઉદ્યોગ છે એના માટે ચૂનાનો પથ્થર, ચીરોડી, એલ્યુમિનિયા, ચીકણી માટી જેવા વજનદાર અને મોટી જગ્યા રોકાતા હોય એવા કાચા માલની જરૂર પડે છે। સિમેન્ટનું ઉત્પાદન પણ વજનમાં ભારે હોય છે, કે સિમેન્ટનું ઉત્પાદન છે એ વજનમાં કેવું તો કે ભારે હોય છે। તેથી સિમેન્ટ ઉદ્યોગને કાચા માલની પ્રાપ્તિ સ્થાનોની નજીક સ્થાપવામાં આવે છે, એટલા માટે જે સિમેન્ટ ઉદ્યોગ છે એ જે કાચો માલ મળતો હોય એની નજીક જ એ ઉદ્યોગો સ્થાપવામાં આવે છે। તેને કોલસો અને વીજળીની પણ જરૂર પડે છે, તો તેને બીજી શી જરૂર છે તો કે કોલસો અને વીજળીની પણ જરૂર એને પડે છે। ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો છે, હવે ગુજરાતમાં પણ સિમેન્ટ ઉદ્યોગ છે એ વિકસ્યો છે। એમાં પોરબંદર, દ્વારકા, સિક્કા, સેવાલિયા વગેરે સ્થળોએ સિમેન્ટના કારખાના આવેલા છે। તો ગુજરાતમાં કઈ જગ્યાએ છે સિમેન્ટના કારખાનાઓ તો કે
પોરબંદર, દ્વારકા, સિક્કા, સેવાલિયા વગેરે જે સ્થળો છે ત્યાં સિમેન્ટના કારખાનાઓ આવેલા છે. આપણને વિશેષમાં થોડું આપેલું છે કે ભારતમાં સિમેન્ટ ઉદ્યોગ બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ વગેરે રાજ્યોમાં વિકસ્યો છે, કે આ જે રાજ્યો છે તેમાં પણ સિમેન્ટ ઉદ્યોગ છે એ વિકસ્યો છે. ત્યારબાદ છે 9મો પ્રશ્ન કે ઔદ્યોગિક પ્રદૂષણો વિશે ટૂંકનો લખો, કે ઉદ્યોગોને લીધે મુખ્ય 4 પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે. ઉદ્યોગો છે એના લીધે આપણને 4 પ્રકારના જે પ્રદૂષણો છે એ આપણને જોવા મળે છે. તેમાં પહેલું છે હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, પછી ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. ત્યારબાદ છે કે ઉદ્યોગો થકી નીકળતા ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ હાનિકારક વાયુઓ હોય છે. હવે ઉદ્યોગમાંથી જે ધુમાડાઓ નીકળે છે એમાંથી કે કાર્બન મોનોક્સાઇડ અને જે સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ હાનિકારક વાયુઓ એમાંથી નીકળે છે તે હવાને પ્રદૂષિત કરે છે. તે શું કરે છે? તો કે હવા છે એને પ્રદૂષિત કરે છે. હવા પ્રદૂષણ જીવજંતુઓ, પદાર્થો અને સમગ્ર પર્યાવરણને નુકસાન કરે છે. એટલે હવા પ્રદૂષણ છે કોને કોને નુકસાન કરે છે? તો કે જીવજંતુ છે, પદાર્થો અને સમગ્ર જે પર્યાવરણ છે એને નુકસાન કરે છે. ઔદ્યોગિક કચરાવાળું પાણી જળ પ્રદૂષણ ફેલાવે છે. હવે ઔદ્યોગિક જે કચરાવાળું પાણી છે તેનું પ્રદૂષણ ફેલાવે છે? તો કે જળ પ્રદૂષણ ફેલાવે છે. આજે ઘણા કારખાના સરકારી નિયમોને અવગણીને દૂષિત થયેલા પાણીને નદીમાં વહાવી દે છે. હવે જે ઘણા ખરા જે કારખાનાઓ છે એ જે સરકારી નિયમ છે એને અવગણીને શું કરે છે? કે દૂષિત થયેલું જે પાણી છે એ નદીમાં જવા દે છે. તેથી તે નદીઓ અને બીજા જે જળસ્ત્રોતો છે એમાં એ પાણીમાં ખૂબ જ દૂષિત બન્યું છે. કે નદીઓ અને બીજા જળસ્ત્રોતમાં એ જવા દે ગંદુ પાણી, એટલા માટે એ પાણી કેવું થઈ જાય છે? તો કે દૂષિત થઈ જાય છે. કેટલાક ઉદ્યોગોમાં ખૂબ જ અવાજ થાય છે, પરિવહન સાધનો પણ અવાજ ઉત્પન્ન કરે છે. ઘણા બધા એવા ઉદ્યોગો હોય છે કે ખૂબ જ અવાજ થતો હોય છે, કે પરિવહન સાધનો પણ અવાજ કરે છે. મોટા યંત્રો અને જૂના થઈ ગયેલા મશીનોના કર્કશ, મોટા અને તીવ્ર અવાજો લોકો માટે અસહ્ય થઈ પડે છે. ઘણીવાર એવું બને છે કે મોટા યંત્રો હોય અથવા તો જે જૂના થઈ ગયેલા યંત્રો હોય છે, મશીનો હોય છે, એનો કર્કશ અવાજ, મોટા અને તીવ્ર અવાજો લોકો માટે શું થાય છે? કે અસહ્ય થઈ રહ્યા છે. તેથી વધુ પડતા અવાજો પણ પ્રદૂષણ છે. કે જે વધુ પડતો જે અવાજ નીકળે છે એ પણ અવાજનું જ પ્રદૂષણ છે. તેનાથી માનવીને બહેરાશ આવી શકે છે. અતિશય ઘોંઘાટને કારણે માનવી માનસિક તાણ પણ અનુભવે છે. તેનાથી શું નુકસાન થાય છે? કે માનવી છે એ માનવીમાં બહેરાશ પણ આવી શકે છે અને અતિશય ઘોંઘાટને કારણે માનવી છે એ માનસિક તાણ પણ અનુભવે છે. તો આપણા 3 પ્રશ્ન છે અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.